हम देखेंगे, हम देखेंगे, हम देखेंगे। कदाच अत्यारनु सौथी चर्चित गीत એટલે हम देखेंगे। वो दिन के जिसका वादा है, जो लौहे अज़ल में लिखा है, हम देखेंगे। ઘણા લોકોને ખબર છે અને ઘણા લોકોને ખબર નથી, અને જેના માટે આપણે આ વિડીયો અત્યારે બનાવી રહ્યા છીએ, કે હમ દેખેંગે એ એકચ્યુઅલી આ મૂવીનું ગીત નથી, ધ કશ્મીર ફાઇલ્સનું। એ નઝમ છે ફૈઝ અહેમદ ફૈઝ દ્વારા લખાયેલ। 1979માં જ્યારે પાકિસ્તાનમાં ઝિયાઉલ હક નામના એક શાસક પાકિસ્તાની જનતા પર અત્યાચારો કરી રહ્યા હતા, અને એની અગેન્સ્ટમાં ફૈઝ સાહેબે આ એક નઝમ લખેલી છે કે વી વિલ સી ધ ડે ધેટ હેઝ બીન પ્રોમિસ્ડ। તો આ નઝમ જ્યારે ઇકબાલ બાનુએ ગાઈ ત્યારે તો રિવોલ્યુશનરી સોંગ તરીકે એન્થમ બની ગઈ, અને કમ્યુનલ કહેવામાં આવતું આ સોંગને। પણ હકીકતે ફૈઝ સાહેબ નાસ્તિક હતા। ઘણી બધી વખત આ સોંગને ઇસ્લામિક સોંગ તરીકે લેવામાં આવ્યું છે, બટ આ સોંગને જ્યારે તમે વાંચો અને સમજો ત્યારે તમને સમજાય કે આ એક શાશ્વત વાત કરેલી નઝમ છે, અને જેનામાં ઇટરનલ ટ્રુથ એટલે કે શાશ્વત સત્ય વિશે વાત કરેલી છે। જેમ કે રાત પછી દિવસ હોય, બુરાઈ ઉપર સારાઈની જીત હોય। તો આવો એક એક લાઈન એ સોંગની સમજીએ કે હમ દેખેંગે। વો દિન કે જિસકા વાદા હૈ, વો દિન કે જિસકા વાદા હૈ, જે શાશ્વત છે, જે આવવાનું છે, જે બુરાઈ સામે સચ્ચાઈની જીત થશે, એ દિવસ આવશે। એટલે કહે છે કે હમ દેખેંગે, જો લોહે અઝલ મે લિખા હૈ, જો લોહે અઝલ પે લિખા હૈ। જે લોકો એ કદાચ કુરાન વિશે કંઈક વાંચ્યું છે કે સમજ્યા છે, એમને ખ્યાલ હશે કે લોહે અઝલ એટલે બુક ઓફ ડેસ્ટિની, જેની અંદર બધી જ આગમવાણી લખેલી છે અને બધી જ વાત કરેલી છે। જબ ઝુલમો સિતમ કે કોહે ગરા, રૂઈ કી તરહ ઉડ જાયેંગે। કોહે ગરા એટલે કે મોટા મોટા પહાડ, બધા જ અત્યાચારો પહાડ જેટલા મોટા થઈ જશે, જેની ઇન્ટેન્સિટી એટલી થઈ જશે, ત્યારે રૂએ કી તરહ ઉડ જાયેંગે, ફ્લોટ અવે લાઈક અ કોટન, રૂની જેમ તિતર ભીતર થઈ જશે। ઝુલમો સિતમ કે કોહે ગરા, રૂએ કી તરહ ઉડ જાયેંગે। હમ મહકુમો કે પાઉં તલે, યે ધરતી ધડ ધડ ધડકેગી, और अहले हकम के सर ऊपर जब बिजली कड़ कड़ कड़के भी हम देखेंगे। महकुम એટલે એવા લોકો કે જેની ઉપર કોઈ શાસક શાસન કરી રહ્યું છે, અને અમે જ્યારે એકઠા થઈશું, અમે જ્યારે ભેગા થઈશું આ અત્યાચારની સામે, ત્યારે ધરતી કાંપવા માંડશે। અને આગળની લાઈનમાં એવું કહે છે કે જે લોકો અત્યાચારી છે એના પર વીજળીઓ પડશે। અરજે ખુદા કે કાબે સે સબ બુત ઉઠવાએ જાયેંગે, હમ અહલે સફા મરદૂદે હરમ, મસનદ પે બિઠાએ જાયેંગે। બુત એટલે પેલી ફેક આઈડિયોલોજી, જે લોકો પોતે ભગવાન બનીને બેઠા છે અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે, એને ફૈઝ સાહેબ કહે છે કે જબ અરજે ખુદા કે કાબે સે સબ બુત ઉઠવાએ જાયેંગે, અહલે સફા મરદૂદે હરમ। હમ અહલે સફા એટલે એવા લોકો, જે લોકો પાક છે, જે લોકો સાફ છે, જે લોકો ખૂબ સારા છે, જે લોકોને જ્યાં એમનો હક છે એનાથી એમને દૂર રાખવામાં આવ્યા છે, અને પોતે બની બેઠેલા કિંગ ખુદા ભગવાન એવા લોકો એમને અટકાવી રાખ્યા છે, જેના પર એમનો હક છે એમને મળી નથી રહ્યો। મસનદ એટલે એક એવી ગદ્દી, એવી ગાદી કે જે ગોલ તકિયાની બનેલી છે, અને ત્યાં એવા લોકો બેસી ગયા છે જે લોકો અમારા પર અત્યાચાર કરે છે અને જે લોકો શાસક છે, અમે ત્યાં બેસીશું જ્યાં તમે બેઠા છો। સબ તાજ ઉછાલે જાય, સબ તાજ ઉછાલે જાયેંગે, સબ તખ્ત ગિરાયે જાયેંગે। આજી બનાવેલા તમારા બધા હોદાઓ, જે તખ્તો તાજની તમે વાતો કરી રહ્યા છો, જેના પર તમને ગુમાન છે, જેના પર અભિમાન છે, બધા ઉછાળવામાં આવશે। જો ગાયબ ભી હૈ હાજિર ભી, જો નાઝિર ભી,
ઈશ્વર છે, જે ખુદા છે, જે ભગવાન છે, અને જે આવી કોઈ સર્વશક્તિ જે છે એનું નામ રહેશે, જો ગાયબ ભી હે ઓર હાજર ભી, જે નથી અને છે, સત્યને તમે જોઈ નહીં શકો પણ એને એની અનુભૂતિ થઈ શકે તમને, એવી જ એક વાત છે. જો મંઝર ભી હે નાઝિર ભી, છે અને નથી એની વાત કરી છે. અનલ હક એક એવો સૂફી વર્ડ જે આખી નઝમને યુનિવર્સલ બનાવે છે. અને અનલ હક નો મતલબ થાય છે અહમ બ્રહ્મ. એવી જ વાત ગુરુ શુક્રાચાર્ય કરી, અહમ બ્રહ્માસ્મી એમ આપણી અંદર જ છે. ઓર રાજ કરેગી ખલ્કે ખુદા જો મે ભી હું ઓર તુમ ભી હો. અને નઝમની છેલ્લી લાઈન, રાજ કરેગી ખલકે ખુદા જો મેં ભી હું ઓર તુમ ભી હો, આ યુનિવર્સલ વાત છે કે ડેમોક્રેસીની વાત છે. જ્યારે બધા ભેગા થઈ અને પોતાનું ભવિષ્ય નક્કી કરશે, ટુ ધ પીપલ, ફોર ધ પીપલ અને બાય ધ પીપલની વાત છે. તો આ નઝમ જે 1979થી આપણી સાથે વહી રહી છે, પણ આજે જ્યારે એક મૂવીમાં આ હિટ કરે છે બધાને, ત્યારે જરૂરી છે આને સમજવું, એનો મતલબ, એનો સાર સમજવો. તો અમે એક આ નાનકડી કોશિશ કરી છે. ફરીથી આવી કોઈ વાત લઈને આપ સૌ સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. હમ દેખેંગે, હમ દેખેંગે.